કેશોદની દવેસેરીમાં રહેવાસીઓ પાણીના પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈ અનેકવાર રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ હલ ન મળતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી નારા લગાવ્યા હતા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારે પાણી આવતું નથી, અમે 15 વર્ષ થયા, 17 વર્ષ થયા મકાન લીધા. અમે જીતુભાઈ ને કીધું કે પાણી અમને આપો, તો જીતુભાઈ ચોખ્ખી ના પાડે કે તમારે લાઈન આવશે જ નહીં. એટલે અમારે પાણી હું વિના નું અમારે કરવું હું એ જીતુભાઈ નો પ્રોબ્લેમ છે. અમે અમારા ઘરને ખર્ચે 5 ઘર વચારાય. અમારા પૈસાથી અમે લાઈન લીધી હતી ને અમે અમારા પૈસાથી નાખી, તોય અમને પાણી નથી આવતું. જીતુભાઈ કઈ પાણી નહીં આવે, કેમ પાણી ન આવે? ગામડામાં પાણી ગલીએ ગલીઓમાં ફૂકી ગયું, અમારે કેમ પાણી ન આવે? એટલે અમારી વિનંતી છે નગરપાલિકામાં કે અમને પાણી આપે. અમે પાણી વિનાના બહુ જ દુઃખી છીએ. ગુરુ નાનક મંદિર દવેસેરી, અમે જે તે વખતે અમારે પાણીની રોજ માટે પ્રોબ્લેમ રહે છે, બરાબર છે. પછી અમે નગરપાલિકાએ જે તે વખતે ગયા હતા ત્યારે એ લોકોએ એવું કીધું કે 2-3 દિવસ પછી અમે જોવા આવશું, તમારે ક્યાં પાણી નથી આવતું. એ ઉપરાંત એ લોકો કોઈ હજી જોવા આવ્યા નથી. અમે નગરપાલિકામાં અરજી આપેલ છે અને બીજા નંબરમાં આજે જે આ લાઈન અઠવાડિયાથી તોડેલી છે, અમારી અહીંયા લાઈન છે એ તૂટેલી છે, અને એ લાઈનમાં આજે એ લોકો આવ્યા હતા તો એને અમે કીધું કે અમારા સુધી પાણી પહોંચે એવી તમે સંભાવના કરો, એવી રીતે તમે પાણી પહોંચે એવી રીતે તમે કરો. તો એ લોકોએ શું કીધું, મારા ઘરવાળાને એવું કીધું કે તમે અહીંથી હટી જાઓ, બાકી તમને પોલીસ બોલાવીશ હમણાં, અને પોલીસ બોલાવીને તમને એરેસ્ટ કરાવી દઈશ. એટલે મારા ઘરવાળા ત્યાંથી હટી ગયા, બરાબર. અમારે 5 વર્ષ થયા પાણી આવતું નથી, અને આ લોકો શું કરે છે, 5 વર્ષનો વીમો અમે ખુદોએ ભરેલો નથી, બાકી છે. જ્યાં સુધી આ કામ ફાઇનલ નહીં થાય ત્યાં સુધી અમે આ વીમો પણ નહીં ભરીએ, અને પાણી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે ઉલ્ધા આંદોલન ઉપર, હા, વેરો નહીં ભરીએ, ઉલ્ધા આંદોલન ઉપર જઈશું. આજ તો અમે ખાલી 50 થી 100 બાયુ ભેગી થઈશે, આ સિવાય અમે 1000 બાયુ ભેગી થશું. આવી અમારી નગરપાલિકા વાળાને ઉત્તર ધમકી ગણે તો એ છે, જે ગણે તો એ છે, એમાં એમને સમજી જવું જોઈએ. કારણ કે અમારે અટાણથી ક્યાં ક્યાં સુધી પાણીના બેડા લઈને ફરવા જવું પડે. અમે માલધારી માણસ છીએ, અમારે કેટલું પાણી જોઈએ, તો અમે કેવી રીતે અહીંયા સાંઠિયા ગાડી આવી શકતી નથી, કોઈ પણ વસ્તુ આવી શકતી નથી, તો અમે શું કરીએ? અને નગરપાલિકાના જે સાહેબો છે, ઓફિસરો છે, જે ખુરચી ઉપર બેસી ત્યાંથી જવાબ દે, અમારી જે તે બાયુ જતી હોય એને વ્યવસ્થિત રીતે જવાબ દેતી નથી, તો આનું અમારે ક્યાં જવું? અમારું કોઈ પણ જનતા, અમે જનતા છીએ, જનતાનું કોઈ પણ સાંભળતી નથી.